રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલની દીકરી આયશા મોરવાડિયા નામની યુવતીએ ગેટની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરીને આઈઆઈટી કાનપુરમાં માસ્ટર્સની સ્પેસ રિસર્ચમાં એડમિશન મેળવ્યું છે। આયશા નાનપણથી જ ભણવામાં ખૂબ હોશિયાર હતી। ધોરણ 10 અને ધોરણ 12માં સારા માર્ક્સ મેળવ્યા, જેની તૈયારી કરવા માટે કોટામાં અભ્યાસ કર્યો। ત્યારબાદ ચેન્નઈમાં એરોનોટિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક થઈ અને હવે મહેનતના ફળ સ્વરૂપે આઈઆઈટી કાનપુરમાં સ્પેસ રિસર્ચનો અભ્યાસ કરશે। તેના માટે હું થેન્ક્સ કરું છું મારા પેરેન્ટ્સને, મારા પપ્પાને, મારા મમ્મીને અને મારા ટીચર્સને બધાને। અને આઈઆઈટીમાં એડમિશન મળવા પાછળ મેં ઘણી પુષ્કળ મહેનત કરેલી છે। સ્ટડી હું 12-13 કલાકો સ્ટડી કરતી હતી। પપ્પા પણ જે પોલીસમાં છે, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં છે, હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે। ચેન્નઈમાં મારું એરોનોટિકલનું એન્જિનિયરિંગ છે કમ્પ્લીટ કરેલું છે અને પછી મેં ગેટની પ્રિપરેશન કરી અને મેં આઈઆઈટીમાં એડમિશન લીધેલું છે। મેં ઘણા બધા આપણે જોયા છે કે જે ઘણા બધા જે એસ્ટ્રોનોટ બની ચૂકેલા છે તેના સ્ટોરી ઉપરથી મને પણ એવું આઈડિયા આવ્યો કે મારે પણ એ ગોલ મારે જોયો છે। હા, તો હું લાઈક આઈ વિલ બી વેરી હેપી, લાઈક બહુ જ ખુશ થઈ શકું છું। હા, જે મારો જે ગોલ હતો તે હું પૂરો કરવા જઈ રહી છું, તો હું હસતે હસતે લઈ લઈશ તેમ। યંગસ્ટર્સ માટે મેસેજ છે કે જે પણ આપણો ગોલ છે તો આપણે પૂરો, ગમે એટલી ડિફિકલ્ટી તો આવશે જ આપણે લાઈફમાં છે, તો પણ આપણે બધાને આપણે ક્રોસ કરીને જ આપણે આપણા ગોલમાં પહોંચી શકીએ છીએ। હા, એટલે પપ્પાને પોલીસ ડ્યુટી પર જવાનું છે છતાં પણ ધ્યાન રાખેલું છે, એ બહુ મોટી વાત કહેવાય છે। સંતાનોની સફળતા અચીવમેન્ટ્સ પાછળ ચોક્કસથી એક જાગૃત માતા પિતાનું પીઠબળ હોય છે। આયશાના પિતા ઇકબાલભાઈ મોરડિયા રાજકોટ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે। પોતાની દીકરીની સફળતાના પહેલા પગથિયાના સફરની વીટીવીને વાતચીત કરી, જ્યારે ચેન્નાઈમાં એન્જિનિયરિંગમાં એડમિશન સમયે રાજકોટના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પણ મદદ કરી હતી। દીકરીનું એડમિશન આઈઆઈટી કાનપુરમાં થવાથી પરિવાર આખો ખુશખુશાલ છે। મારી ડોક્ટર આયશા પ્રથમથી જ ભણવામાં ખૂબ હોશિયાર છે અને નાનપણથી જ એ કોઈ પણ તહેવારો પ્રસંગો બધું છોડીને ભણવામાં જ લાગી હોય છે હંમેશા। ત્યારે આજે 10મા ધોરણ 10મામાં ધોરણ 12મામાં સારા માર્ક્સ મેળવી અને આઈઆઈટીમાં એડમિશન માટે અને જેડબલ્યુ મેઇનની પ્રિપરેશન માટે એક વર્ષ કોટા ગયેલી રાજસ્થાન, ત્યાંથી જેડબલ્યુ મેઇન ક્વોલિફાય થઈ અને તેના સ્કોર ઉપર એને ચેન્નઈ અન્ના યુનિવર્સિટીમાં એરોનોટિકલ એન્જિનિયરિંગ તરીકે એડમિશન મળેલું। ત્યાંથી 2020માં એરોનોટિકલ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરીને 2021માં એમને ગેટની પ્રિપરેશન કરેલી અને ગેટના સ્કોર ઉપર એને કાનપુર આઈઆઈટીમાં એડમિશન મળેલું। સ્વાભાવિક રીતે આપણી આસપાસ રહેતા લોકો કે મિત્રોને એમ કહેતા ઓછા સાંભળ્યા હશે કે તેમનો કોઈ મિત્ર કે પરિચિત આઈઆઈએમ, આઈઆઈટી, આઈઆઈએમસી, જેએનયુ, એનઆઈએફટી જેવી સંસ્થાઓમાં અભ્યાસ કરે છે। આવી જૂજ શૈક્ષણિક સંસ્થાઓ છે કે જે ભારતના શિક્ષણ જગતમાં મહત્તમ યોગદાન આપીને દેશના ભવિષ્યને તૈયાર કરે છે। આવી ઊંચા દરજાની સંસ્થાઓમાં પણ દુનિયાથી અને લોકોથી કંઈક અલગ કરી છૂટવાની ભાવનાવાળા યુવાનો અભ્યાસ માટે આવતા હોય છે। એક ફેમસ ડાયલોગ છે ને કે કિસી ચીજ કો પૂરે દિલ સે ચાહો તો પૂરી કાયનાત ઉસે તુમસે મિલાને કી કોશિશ મેં લગ જાતી હૈ। કંઈક આવો જ સપનું સામાન્ય પરિવારમાંથી આવતી આયશાએ જોયું અને તેને સફળ કરવા તરફ એક પગલું પણ ભરી લીધું છે। હવે આગે મંઝિલ કહી ઓર ભી હૈ। કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે ધર્મેશ વૈદ્ય, વીટીવી ન્યૂઝ, રાજકોટ।